ચલો દોસ્તો બધું સ્વાગત છે કે મારા વિડીયોમાં અને હવે આપણે આ વિડીયોની અંદર જોઈશું કે જીટીયુ તરફથી તમારું જે એક્ઝામનું ટાઈમટેબલ જે છે એ આવી ગયેલું છે અને આ જે ટાઈમ ટેબલ જે છે દોસ્તો એ ડિપ્લોમા સેમ વન થ્રી અને સીટુડી માટે બધા માટેનું છે ઓકે ધારો કે તમે સેમેસ્ટર ટુ માટેની ધારો કે જે સીટુડી ટુડી માટેની ધારો કે એક્ઝામ બાકી હોય તો પણ એનું પણ ટાઈમટેબલ આવી ગયેલું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને હાલ જે વધારે ઇમ્પોર્ટન્ટ સેમેસ્ટર વન માટે છે કેમ કે એમને હાલ ખ્યાલ નહીં કે જે આ ટાઈમ ટેબલ છે કે રીતે જોડાય છે એમનું શું ટાઈમ ટેબલ છે મતલબ શું ટાઈમ છે ઓકે વેબસાઇટ કહી છે બધા આપણે એની માહિતી મેળવીશું એટલે વિડીયો છે પૂરો જોજો અને આની અંદર થિયરી છે કે એમસીક્યુએસ છે તો જે સીટુડી માટે આ ખાસ જોવાનું છે ઓકે એમને પણ ધારો કે સેમ વનની એક્ઝામ આપવાની રહેશે એ પણ એમસીક્યુએસ રહેશે ઓકે એ બધી આપણે માહિતી જોઈશું એમનું ટેબલ શું છે એ પણ આપણે જોઈશું ઓકે એટલે વિડીયો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમને બધી ખબર પડશે સેમેસ્ટર વન માટે થ્રી માટે સીટુડી માટે બધા માટે ઓકે એટલે ટાઈમ ટેબલ છે ખાસ તમે જોજો ઓકે તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો આપણે તમારો જે ટાઈમ ટેબલ છે જોવા માટે તમારા વેબસાઇટમાં આવવાનું છે અને આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે વિડીયોના તમે ત્યાંથી પણ ક્લિક કરીને અહીં આવી શકો છો અથવા તમે બ્રાઉઝરની અંદર જેવું સર્ચ કરશો જે ટાઈમ ટેબલ તમારી સામે પહેલી જ વેબસાઇટ આવી જશે તમારે ત્યાં ક્લિક કરવાનું છે ઓકે હવે ટાઈમ ટેબલ કરી જોવાનું છે તમે ખાસ જોજો પ્રોસેસ ઓકે નહીં તો તમને એવું થશે કે તમારા ત્યાં ટાઈમ ટેબલ તમારા મોબાઈલનું નહીં બતાવે ઓકે એટલે તમારે ખાસ અહીંયા સ્ટેપ જે છે ધ્યાન રાખવાનું છે તો સૌ પ્રથમ તમારે અહીંયા આવવાનું છે હવે તમારે અહીંયાથી પહેલાં સિલેક્ટ કરી લેવાનું છે વિન્ટર બે હજાર બાવીસનો તમને અહીંયા જે પહેલો જ ઓપ્શન જે બતાવેલો છે ઓકે તો તમારે જસ્ટ એના પર ત્યાં સિલેક્ટ કરવાનું છે ઓકે એના પછી તમારે શું કરવાનું છે કે અહીંયા એક્ઝામનો અહીંયા ઓપ્શન જોવા મળે છે ઓકે તો તમારે જસ્ટ એના પર ક્લિક કરવાનું છે અહીંયા આગળ અને આની અંદરથી તમે શામાં છો હોય તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે એટલે કે હાલ આપણે અહીંયા સિલેક્ટ કરીશું ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓકે અહીંયા જે ડીઆઈ છે એના ઉપર ઓકે તો તમારે જસ્ટ એના પર ક્લિક કરવાનું છે એના પછી તમે જેવું ત્યાં ક્લિક કરશો એટલે તમારે સામે અહીંયા નીચે સેમેસ્ટરનો ઓપ્શન છે અહીંયા આગળ ઓકે તો હવે તમારે ત્યાં ક્લિક કરવાનું એની અંદર તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારા સામે અહીંયા બધા જ અહીંયા તમારી સામે ઓપ્શન્સ જોવા મળશે આની અંદર ઓકે તો પહેલાં આપણે ફર્સ્ટ એક્ઝેમ માટે જોઈ લઈએ તો ફર્સ્ટ એક્ઝેમ માટે હાલ જે લોકોને ફર્સ્ટ એક્ઝેમમાં હતા જેમનું હાલ ટર્મ જે પતી ગયેલું છે તો એમનું ટાઈમ ટેબલ જોવા માટે તમારે અહીંયા જે ફર્સ્ટ ન્યૂ જે છે ઓપ્શન છે તો એના પર તમારે ક્લિક કરવાનું છે હવે તમે જેવું એના પર ક્લિક કરો એના પર ડાયરેક્ટ તમારા નીચે અહીંયા ટાઈમ ટેબલ તમને નહીં જોવા મળે ઓકે એના પછી તમારે અહીંયા જે સર્ચનું ઓપ્શન જે છે એ સર્ચ પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે ઓકે જેવું સર્ચ કરશો તમારી સામે અહીંયા ટાઈમ ટેબલ જે છે એ આવી જશે ઓકે હવે તમારે નીચે જવાનું છે હવે નીચે ટાઈમ ટેબલ તમારે કઈ રીતે જોવાનું છે તમારા બ્રાન્ચના કોડ હશે તમને એ પણ ખ્યાલ હશે કે તમારા બ્રાન્ચની તમારા કયા કયા જે સબ્જેક્ટ જે છે આવે છે ઓકે એ રીતે પણ તમે જોઈ શકો છો તમને ખ્યાલ હશે તમારો જે બ્રાન્ચનો કોડ કયો છે એ રીતે ઓકે તો જેમ કે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે તો એમનો જે બ્રાન્ચનો કોડ જે છે ઝીરો નાઇન છે ઓકે તો એમને શું કરવાનું છે કે અહીંયા તમને અહીંયા જે સ્ટાર્ટિંગની અંદર જ અહીંયા તમને જે બ્રાન્ચ અહીંયા આપેલી છે ઓકે જેમ કે તમને બે અહીંયાથી લખેલું દેખાય છે તો એ રીતે બે ત્રણ પાંચ ઓકે ચાર પાંચ છ સાત આઠ મતલબ જે સાત પછી નવ છે અહીંયા આગળ ઓકે તો એ રીતે તમારા જે પણ સબ્જેક્ટ હોય તમે ડાયરેક્ટ પણ સર્ચ કરી અહીંયા તમે જોઈ શકો છો ને તમને તમારો બ્રાન્ચનો કોડ મતલબ કોડ યાદ છે તો તમે ડાયરેક્ટ સીધા નવ ઉપર તમે આવી જશે ધારો કે ઇલેક્ટ્રિકલ માટે તમને અહીંયા બધાના સબ્જેક્ટ જોવા મળશે ઓકે તમે જે પણ તમારી બ્રાન્ચમાં તમે જોઈ શકો છો હવે તમે ધારો કે કોઈ પણ ધારો કે એક્ઝામ્પલ લઈએ ધારો કે ઇલેક્ટ્રિકલ માટે તો એમનો અહીંયા સબ્જેક્ટ જે બ્રાન્ચ કોડ છે એમનો નાઇન છે ઓકે તો એમને ડાયરેક્ટલી અહીંયા નાઇન પર આવી જવાનું છે ઓકે એના પછી તમે અહીંયા જોઈ શકો છો તમે કે જેમ કે સબ્જેક્ટ કોડ તમારો જે છે મેથેમેટિક્સ માટે શું છે તો કે એમનો તેતાળીસ અને ચાર વખત ઝીરોન વન છે ઓકે આ મેથેમેટિક્સ બધા માટે સેમ રહેશે ઓકે કેમ કે કોમન સબ્જેક્ટ છે તો એની એક્ઝામ ક્યારે છે જો તમે તો તેતાળીસ જે ચાર વખત ઝીરો વન એને કે મેથેમેટિક સબ્જેક્ટ જે છે એની ચોવીસ ફેબ્રુઆરી આની એક્ઝામ રહેશે ઓકે સેમેસ્ટર વન માટે ઓકે તો ચોવીસ ફેબ્રુઆરી તમારી આ જે એક્ઝામનું મતલબ એક્ઝામ છે મેથેમેટિક્સની છે અને એની અંદર ટાઈમ તમારો શું છે ટાઈમ સાડા દસથી લઈને એક વાગ્યા સુધીનો છે અને આની અંદર જે એમસીક્યુ નહીં રહ્યો ઓકે ખાલી સીટુડી માટે જ એમસીક્યુ છે અને આની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ઓફલાઈન ઓફલાઇન ટાઈપ એક્ઝામ એઝ પર રૂટી ઓફ યુનિવર્સિટી ઓકે મતલબ જે દર દર વખતે લેવરા છે એક્ઝામ તમારી મતલબ થિયરી રહેશે અહીંયા આગળ કોઈ પણ એમસીક્યુ રહેશે નહીં ઓકે સેમ વન માટે જે આલ રેગ્યુલર છે એમને ઓકે બાકીના તમે જે પણ તમારા સબ્જેક્ટ હોય જેમ કે અહીંયા કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ છે ડીસી સર્કિટ છે ઓકે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી છે ઓકે મેથેમેટિક્સ ફરી બીજી બ્રાન્ચ માટે આવી ગયો અહીંયા અગિયાર નંબરનો કોર્ડ છે ઓકે તો એ તમારે જે પણ સબ્જેક્ટ હોય તમે અહીંયાથી જોઈ શકો છો અને જેમને ધારો કે ડીસી સર્કિટ અને એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીના આઈએમપી જોઈતા હોય ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટેના એમને વિડીયો આવશે તો તમે ડીસી સર્કિટ અને એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીના તમે આઈ છે તમે ઇઝીલી તમે મેળવી શકશો ઓકે એક વિડીયો પણ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી માટે મેં બનાવેલો છે જેમાં તમે પ્રશ્નો મેં તમને આઈએમપી આપેલા છે ઓકે બાકી તમને ડીસી સર્કિટના પણ આઈએમપી મળી જશે આજે તમારું જે સેમેસ્ટર વન માટેનું ટાઈમટેબલ જે છે અહીંયા અહીં તમારે જોવાનું છે જે પણ તમે બ્રાન્ચમાં હોવ તમે અહીંયાથી એનું ટેબલ જોઈ શકો આપણે સેમ થ્રી અને સી ડી માટે આપણે જોઈએ ઓકે તો એમના માટે તમારે શું કરવાનું છે અહીંયા ફરી તમારે અહીંયા સેમેસ્ટર ઉપર ક્લિક કરવાનું છે ઓકે તો અહીંયા તમે સેમ ઉપર ક્લિક કરશો ઓકે એટલે તમારા સામે ફરી બીજા ઓપ્શન આવશે હવે જો અહીંયા આગળ તમને બીજો ઓપ્શન દેખાવા મળે છે ફર્સ્ટ ઓલ્ડ ઓકે જેમને ધારો કે રિમિડિયલ એક્ઝામ આપવાની હોય ઓકે જે જૂનો સિલેબસ પ્રમાણે જે તો એમને રિમિડિયલ એક્ઝામ અહીંયા ફર્સ્ટ ઓલ્ડ પર આવીને લોકો અહીંયા જોઈ શકે છે હું બધા માટે નહીં બતાવું તમને ખબર હશે જે જૂના છે વિદ્યાર્થીઓ ઓકે તેમને ફર્સ્ટ ઓલ્ડ પર તમે જોઈ શકો છો હવે ફર્સ્ટ સીટુડી પણ તમને અહીંયા જોવા મળે છે ઓકે અને અહીંયા ફર્સ્ટ સીટુડી ન્યૂ પણ તમને અહીંયા જોવા મળે છે ઓકે તો હાલ જે લોકો ધારો કે સેમ થ્રીમાં છે ઓકે એમને શું કરવાનું છે જો હવે જે લોકો આલ સેમ થ્રીની અંદર છે એમને સેમ વન માટે પણ એમને એક્ઝામ જે છે એમસીક્યુ ટાઈપ આપવાની રહેશે ઓકે એમને જે સેમ વનની એક્ઝામ જે છે એને એમસીક્યુ હોય છે એમને ઓકે એમને થિયરી હોતી નથી પણ એમને એક્ઝામ સેમ વનની આપવી પડશે સેમ વન અને ટુની બંનેની ઓકે તો હાલ સેમ વનની તમારે એમસીક્યુ ટાઈપની જે હાલ સી ટુ ની અંદર આવ્યા છે મતલબ જે સેમેસ્ટર થ્રીની અંદર એડમિશન લીધેલ છે એમને સેમેસ્ટર થ્રીની તો એક્ઝામ છે જ એની સાથે સેમ વનની પણ તમારે એક્ઝામ એની રહેશે તો એનું ટેબલ અહીંયા જોઈ લઈએ તો સેમ સી ટુ પર ક્લિક કરશું અને અહીંયા સર્ચ પર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું ઓકે સેમ વન અહીંયા સી ટુ ન્યૂ કરીને જેવું તમે સર્ચ કરશો તમારા સામે એની ટાઈમટેબલ જે છે એનું આવી જશે ઓકે તો હવે તમને અહીંયા જે બધા કોડ જોવા મળશે તમને અહીંયા સી ટાઈપને લખેલા હશે ઓકે તો આની અંદર તમે તમારું ટેબલ તમારે જોવાનું રહેશે એમ જોવાનું છે ધારો ફરી હું તમને એક્ઝામ્પલ આપીને અહીંયા સમજાવું છું ઓકે જેમ કે બ્રાન્ચ તમારી જે પણ તમારો કોડ હોય જેમ કે ઇલેક્ટ્રિકલ માટે ઝીરો નાઇન કોડ છે અહીંયા આગળ ઓકે તેમને હું ડાયરેક્ટલી નાઇન પર જઉં છું ઓકે અહીંયા આગળ તો જેવો નાઇન પર ગયો એટલે એમના જે ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ હતા મેથેમેટિક્સ છે ઓકે કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ છે ડીસી સર્કિટ છે ઇન કેમિસ્ટ્રી છે ઓકે તો આટલાની એક્ઝામ તમારે ધારો કે જે લોકો ઇલેક્ટ્રિકલમાં છે એ રીતે સિવિલમાં હોય મેકેનિકલમાં હોય કે જે પણ બ્રાન્ચમાં હોય તમારે જે લોકો સીટુડી અને કે ડાયરેક્ટલી સેમિસ્ટર ની અંદર એડમિશન લીધેલ છે એમને સેમ વનની એમસીક્યુ એક્ઝામ આપવાની રહેશે ઓકે તો એમની અહીં આગળ આવીને ટાઈમટેબલ જોવાનું છે એમને હવે ટાઈમ શું છે જો કે સાડા દસથી બાર વાગ્યા સુધીનો છે ઓકે તો ટાઈમ ટેબલ તમારે ખાસ જોવાનું સાડા દસથી લઈને બાર વાગ્યા સુધીનો ટાઈમ અહીં તમારો રહેશે ઓકે એની અંદર તમે જુઓ તમારે થિયરી નહીં રહે તમને અહીંયા ચોખ્ખું લખેલ છે કે ઓફલાઈન એમ્સિક્યુ ટાઈપ રહેશે અહીંયા આગળ એક્ઝામ ઓકે એમાં તમને અહીંયા થિયરી જે છે આવશે નહીં તો ઓફલાઈન એમસિક્યુ ટાઈપ એક્ઝામ એઝ પર રૂટિન પ્રેક્ટિસ ઓફ યુનિવર્સિટી ઓકે એ પણ તમારા સિત્તેર એમસિક્યુ રહેશે એની અંદર ઓકે તો સીટોડી માટેની પણ તમારે એક્ઝામ જે છે આપવાની રહેશે સેમેસ્ટર વન માટેની ઓકે તો સેમેસ્ટર વન માટે સી ટુડી માટે પણ અહીંયા ટાઈમ ટેબલ આવેલ છે પણ તમે અહીંયાથી જોઈ શકો છો ઓકે તો આ વાત થઈ ગઈ સી ટુડીની ઓકે તો એ પછી ધારો કે હવે આપણે સેમ થ્રીની વાત કરીએ જે હાલ રેગ્યુલર છે એમની ઓકે તમે અહીંયા પછી ઓપ્શન તમે ધારો કે જે છે ફર્સ્ટ સીટુડી ઓકે પછી અહીંયા જે હાલ ઘણા બધાને અહીંયા એક્ઝામ આવેલી છે ઓકે ટુ ન્યુ છે ટુ સી જે છે ધારો કે બીજા વર્ષમાં જેમને બાકી હોય ઓકે તો એ તો અહીંયા ટાઈમ ટેબલ ઘણું આવેલું છે ઓકે હવે આપણે મેઇન જે ફોકસ જે છે સેમેસ્ટર થ્રીની અંદર જે ન્યૂ જે છે એ લોકો માટે ઓકે તો જસ્ટ તમારે અહીંયા સેમેસ્ટર જે થ્રી છે એના પર ક્લિક કરી દેવાનું છે ન્યૂ ઉપર ઓકે હવે જુઓ તમે જેવું ધારો કે અહીંયા સેમ થ્રી ન્યૂ કરશો એટલે તમારા સામે સેમેસ્ટર થ્રી માટેનું તમારું જે ટાઈમ ટેબલ છે અહીંયા આવી જશે ઓકે હવે એને પણ તમે અહીંયા જોઈ શકો છો તમારે જે પણ અહીંયા સબ્જેક્ટ હોય તમે અહીંયાથી તમારા જે પણ સબ્જેક્ટ હોય તમે અહીંયાથી જોઈ શકો છો એની સામે ઓકે અદરવાઈઝ તમે જે પણ તમારો બ્રાન્ચ કોડ છે ડાયરેક્ટ ધારો ઇલેક્ટ્રિકલ માટે નાઇન છે ઓકે તો તમારે જે પણ અહીંયા બ્રાન્ચ કોડ હોય તમે ડાયરેક્ટ અહીંયા આવી શકો છો હવે જો અહીંયા જેમ કે આપણે ઇલેક્ટ્રિકલ માટે અહીંયા જોઈએ તો જેમ કે અહીંયા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ ઓકે પહેલાં આપણે જે છે ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર ડીસીએમટીનું ઓકે એ પેપર જેમનો સબ્જેક્ટ કોર્સ છે તેતાળીસ ત્રીસ નવસો એક હવે જો તમારે જે પણ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે એની અંદર ડીસી મશીન ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન મતલબ જે બધા જ સબ્જેક્ટને તમને આઈએમપી છે મળી જશે પ્રશ્ન ઓકે તો હું તમને આઈએમપી ત્રણ ચાર અને સાત માર્ક્સના આ એમપીના વિડિયો જે છે એ એફ હોઈને બનાવેલા છે બાકી સબ્જેક્ટના પણ આવી જશે શોર્ટ ટાઈમની અંદર ઓકે મશીન ટ્રાન્સફોર ત્રીસ ફેબ્રુઆરી છે એ પણ તમારી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ઓકે જેમ કે તમારે પેપર સ્ટાઇલ જે છે અલગ થયેલી છે ઓકે બદલેલી છે એ મુજબ તમારી રહેશે ઓકે પછી ઈ પી જી ટી બરાબર છે એની તમને પહેલી માર્ચના રોજ રહેશે ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ત્રણ માર્ચના રોજ છે અને ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ નેટવર્ક ઓકે સોરી એ બીજી બ્રાન્ચનો થઈ ગયો સબ્જેક્ટ ઓકે અહીંયા તમારે ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ જે ત્રણ માર્ચના રોજ છે ઓકે તો તમને જે પણ તમારા સબ્જેક્ટ હોય તમે અહીંયાથી ટાઈમ ટેબલ જોઈ શકો છો ઓકે તો આ રીતે તમારો અહીંયા ટેબલ છે જોવાનું રહેશે હવે આના પછીની શું પ્રોસેસ રહેશે બે ત્રણ દિવસ બાકી રહેશે ત્યારે તમારું જે ચીઠીનું મતલબ હોલ ટિકિટ આવશે ઓકે શું આજે તમારી હોલ ટિકિટ આવશે તો હોલ ટિકિટ પણ હું તમને બતાવી ક્યારે ડાઉનલોડ કરવાની છે ઓકે તો એના માટે પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો તમારા મિત્રો સુધી શેર કરજો પણ તમને જરી તમને આ બધી માહિતી જે છે હોલ ટાઈમ ટેબલ બધી તમને માહિતી છે મળી રહેશે ઓકે કંઈ પણ પ્રોબ્લેમ હોય ઓકે તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં રજૂ કરી શકો છો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો અને ફોલો પણ કરી શકો છો જેથી તમને બધી માહિતી છે મળતી રહેશે ઓકે સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો જેથી તમને આગળ પણ આ ચેનલ છે બહુ તમને કામ આવશે ઓકે એટલે સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન ઉપર પ્રેસ જરૂરથી કરી રાખજો જેથી તમને આગળની પણ બધી માહિતી છે મળતી રહેશે ઓકે દોસ્તો મળી છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ